સુરતમાં રોજેરોજ નાના બાળકોના મોતને લઈને લોકો સહિત તબીબી આલમમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે કતારગામ વિસ્તારમાં એક માસૂમ બાળકીનું મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. માત્ર 27 દિવસની બાળકીને દૂધ પીવડાવ્યા બાદ તેના નાકમાંથી તે નીકળવા લાગ્યું હતું, જેથી હોસ્પિટલ લઈ જવાતા તેને મૃત જાહેર કરી હતી. કતારગામ વિસ્તારમાં આવેલા મગનનગર 2માં રહેતા વિપિન વ્યાસની 27 દિવસે બાળકીને આજે માતાએ દૂધ પીવડાવ્યું હતું. બાળકી થોડી બીમાર જેવી લાગતી હતી, જોકે દૂધ પીવાના ગણતરીના સમયમાં જ તે નાક વડે દૂધ બહાર નીકળવા લાગ્યું હતું. ત્યારબાદ અચાનક જ કંઈ સમજાય તે અગાઉ જ બાળકી બીભાન થઈ ગઈ હતી. બાળકીના પિતા વિપિને કહ્યું કે બાળકીને દૂધ પીવડાવતા સમયે નાકમાંથી દૂધ આવતા બાળકી બેહોશ થઈ ગઈ હતી, જેથી તાત્કાલિક બાળકીને સિવિલ હોસ્પિટલ લઈ આવવામાં આવી હતી. અહીં ફરજ પરના તબીબોએ બાળકીને તપાસી હતી, જોકે મૃત હોવાનું કહ્યું હતું. બાળકીને ખાસ કોઈ મોટી બીમારી ન હતી.